आयोजित किया गया है। प्रकृति और पर्यावरण को ध्यान में रखते हुए आज लायंस क्लब की ओर से एक पत्रकार परिषद का आयोजन किया गया था। इस पत्रकार परिषद में मल्टीपल काउंसिलिंग चेयरमैन परिमल पटेल खास उपस्थित रहे थे और उन्होंने बताया था कि प्रकृति और पर्यावरण को देखभाल हेतु इस आनंद गणेश उत्सव स्पर्धा का आयोजन किया गया है। इस स्पर्धा में स्वच्छता, माटी की श्री जी की प्रतिमा और डेकोरेशन देखा जाएगा। पर्यावरण बचाव माटे એટલે પર્યાવરણ ડિસ્ટ્રિક્ટ ચેરમેન રવિન્દ્રભાઈ અને આર્ટ અને કલ્ચર એટલે સાંસ્કૃતિક અને કલાના ડિસ્ટ્રિક્ટ ચેરમેન મધુમિત્રદાસજીએ સાથે મળી અને લાયન્સ અને લિયો બંને ક્લબોએ સાથે મળીને સરસ મજાનો પ્રયાસ કરેલો છે એટલે પર્યાવરણ બચે અને જનજાગૃતિ આવે। આજે પ્લાસ્ટર ઓફ પેરિસની માટીથી અને ઘણા બધા ફૂલોના જે પર્યાવરણ જે ખરાબ થઈ રહ્યું છે તેના માટે કોર્પોરેશને પણ ઘણા પગલાં લીધા છે અને કૃત્રિમ સરોવરો પણ બનાવ્યા છે, તો એને આપણે જનજાગૃતિ લાવવા માટે અને લોકો સુધી મેસેજ પહોંચાડવા માટે એક સરસ કોમ્પિટિશનનું આયોજન રાખેલું છે ને આમાં પંડાલો માટેના 500 રૂપિયા અને ઘરગથ્થુ ગણપતિ જે બેસાડતા હોય એના માટેના 300 રૂપિયાની નજીવી કિંમતે આ એક રજીસ્ટ્રેશન સાથેનો અમારે કોમ્પિટિશન છે। એમાં આ હરીફાઈમાં જે ભાગ લેશે અને જે જીતશે એને સરસ મજાના પ્રાઇઝ પણ મળશે અને જે નથી જીતતા એના માટે પણ સરસ મજાની ગિફ્ટ અને સર્ટિફિકેટ પણ રાખવામાં આવ્યા છે। આ એક એવો પ્રયાસ છે કે જે આપણી આવનાર પેઢી માટે જનજાગૃતિ લાવવા માટે અને આપણા પર્યાવરણને બચાવવા માટે આપણે શું કરી શકીએ, આજે એક માનવતાની સાથે રાખીને આપણે જોઈએ તો આપણા સમાજ માટે જો આપણે કંઈ નહીં કરીએ તો આવનાર દિવસોમાં આપણી આવનાર પેઢી માટે ખૂબ મોટા જટિલ પ્રશ્નો ઊભા ન થાય અને આ સમાજનું રક્ષા થાય, આપણા પર્યાવરણનું રક્ષણ થાય અને આપણે શુદ્ધ સારી જિંદગી જીવી શકીએ એના માટેનો પ્રયાસ છે।